ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના જૂઠાણા બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. અમારો હેતુ કોઈને બદનામ કરવાનો નથી, પરંતુ ડીસાની જનતાને સત્યથી પરિચિત કરાવવાનો છે. ડીસા શહેર અને તાલુકાની જનતાને જે રીતે તદ્દન ખોટી માહિતી આપીને છેતરવામાં આવી રહી છે, તે જનતાને સત્યથી વાકેફ કરવા માટે અમે ડીસાની જનતા હોસ્પિટલને લઈ ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ચલાવવામાં આવી રહેલા જૂઠાણાને ખુલ્લા પાડી રહ્યા છીએ. બેશક ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કોરોનાને લઈ ખૂબ સારી કામગીરી કરવામાં આવી હતી અને ગુજરાતમાં કોરોનાના તમામ દર્દીઓને સૌથી સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લામાં કોવિડ હોસ્પિટલની ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી કોવિડ હોસ્પિટલના લીધે ગુજરાતમાં અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે. પરંતુ આ કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી છે, નહીં કે કોઈ વ્યક્તિ દ્વારા. અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા સરકારની આ કામગીરીને પોતાની કામગીરીમાં સામેલ કરી ખોટો જસ ખાટી રહ્યા છે. એટલે કે શશિકાંત પંડ્યા ખુદને સરકાર કરતાં પણ વધારે માની રહ્યા છે. ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા જે રીતે સરકારની સહાયથી ચાલતી જનતા હોસ્પિટલની સેવાઓ પોતાના નામે ચડાવીને એક કદમ વાહિયા ઢબે પ્રસિદ્ધિ ખાટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તે ખૂબ જ શરમજનક બાબત છે. ડીસામાં આવેલી જનતા હોસ્પિટલ માટે ધારાસભ્ય ખુદ કબૂલી રહ્યા છે કે આ હોસ્પિટલ માટે ડીસાના વેપારીઓ, તબીબો અને દાતાઓ પાસેથી નાણાં લેવામાં આવ્યા છે. ડીસાના લોકોએ ખૂબ આપણને સિંહ ફાળો આપ્યો. ડીસાના ઉદ્યોગપતિઓથી માંડીને નાના નાના વેપારીએ આપણને આર્થિક પણ સહયોગ આપ્યો અને બધી રીતે આપણને વેપારીઓનો સહકાર મળી રહ્યો. આમાં ત્યારે ગવર્મેન્ટની એક પોલિસી આવી કે ડીસાના તબીબો આર્થિક સહયોગ જે ધરાવે છે, આ પહેલાં આર્થિક સુખી સંપન્નો એવા તેમજ ફિઝિશિયનો આવા લોકોને ભેગા કરી અને આપણે કોવિડ-19 હોસ્પિટલ સરકારશ્રીના ટાઈપથી આપણે ઊભી કરવી જોઈએ. એ માટે મેં તમામ લોકોને સમજો ને આપ કે ડીસાના 16-17 ફિઝિશિયન હતા, બધા લોકોને બોલાયા. હું SDM અને અધિકારીઓ, મામલતદાર વગેરે બધા લોકો હાજર હતા. બોલાવીને અમને 3-4 વખત આપણે રિક્વેસ્ટ કરી કે તમે આ પ્રકારની હોસ્પિટલ ઊભી કરો અને આપણે આ કોવિડ-19 હોસ્પિટલનું જે છે નામ, આ કોરોના ને વાયરસને રોકવા માટે જે હોસ્પિટલ ઊભી કરવી પડે એવી સ્થિતિ છે અને લોકોમાં સંક્રમણ ન થાય ધ્યાનમાં રાખીને. આ એ જ શશિકાંત પંડ્યા છે કે જે જનતા હોસ્પિટલની સારવાર તેમના દ્વારા કરવામાં આવતી હોવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે ખુદ કબૂલી રહ્યા છે કે આ હોસ્પિટલ માટે ડીસાને આગેવાનો પાસેથી દાન પેટે રકમ તેમણે મેળવી છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના તબીબી અધિકારી ડૉક્ટર ભરત મિસ્ત્રીના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા અત્યાર સુધીમાં આ હોસ્પિટલને 2,48,00,000 જેટલી માથભર રકમ ચૂકવવામાં આવી છે. ત્યારે હવે નવો પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ હોસ્પિટલ માટે સરકાર દ્વારા જો તમામ નાણાં ચૂકવાયા હોય તો ધારાસભ્ય દ્વારા ડીસાના આગેવાનો પાસેથી દાન લેવાની જરૂર કેમ પડી અને ડીસાના આગેવાનો દ્વારા આપવામાં આવેલા નાણાંનો શશિકાંત પંડ્યાએ શું ઉપયોગ કર્યો. હવે મોટી વાત તો એ છે કે શશિકાંત પંડ્યા એક તરફ જનતા હોસ્પિટલ માટે ડીસાના દાનવીરો પાસેથી નાણાં લીધા હોવાની કબૂલાત કરી રહ્યા છે અને બીજી તરફ સરકાર પાસેથી પણ તેમના અમરનાથ કોર્પોરેશન નામના ટ્રસ્ટના માધ્યમથી નાણાં મેળવી રહ્યા છે. આમ એક જ કામના 2-2 જગ્યા પરથી નાણાં મેળવવા છતાં પણ જસ પોતાના નામે ખાટી રહ્યા છે અને સાવ સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે અને ડીસા શહેર અને તાલુકાની જનતાને રીતસર છેતરી રહ્યા છે. હવે આ કેટલું યોગ્ય કહેવાય? પ્રસિદ્ધિ ભૂખ્યા શશિકાંત પંડ્યાની આ જ હરકતો સમગ્ર ભારતીય જનતા પાર્ટીને બદનામ કરી રહી છે અને સરકારના આ સેવાકીય કાર્યમાં પણ મલાઈ ચાટીને શશિકાંત પંડ્યા ખોટી રીતે જસ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને લઈ હવે ડીસા શહેરની જનતા પણ વાકેફ થઈ ચૂકી છે અને બીકે ન્યૂઝ ચેનલ દ્વારા શશિકાંત પંડ્યાની પોલ ખોલવામાં આવી રહી છે, તેને ડીસા શહેરની જનતા પણ બિરદાવી રહી છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી રહેલા સત્ય અહેવાલને પગલે ધારાસભ્ય શશિકાંત પંડ્યાને પણ બીકે ન્યૂઝ ચેનલ તેનો પક્ષ રજૂ કરવાની તક આપે છે. ખુદ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અમારા સંવાદદાતાનો સંપર્ક કરીને તેમના નિર્ધારિત સ્થળ પર ખુલાસો આપવા માટે બોલાવશે તો અમારા સંવાદદાતા પણ તેમના પાસે પહોંચી તેમનો ખુલાસો લઈ સમાચાર રજૂ કરશે જ. અમે અને જિલ્લાની જનતા પણ ઈચ્છી રહીએ છીએ કે ધારાસભ્ય શશિકાંત પંડ્યા પર થયેલા આ સંગીન આક્ષેપો પર તે ખુલાસો આપે.
ત્યારે હવે જોવાનું એ રહે છે કે માનનીય ધારાસભ્ય શશિકાંત પંડ્યા અમારો સંપર્ક કરે છે કે કેમ. બીકે ન્યૂઝ ચેનલ પર તેમનો ખુલાસો રજૂ કરવા માટે રાહ જોઈ રહી છે.